ફ્રેન્ડ્સ, જો તમારી પાસે જે આ કેટન ચિત્રકલા છે ને, તેમાં આજે આપણે આ સ્મૃતિ ચિત્ર દોરવાનું છે. જો અહીંયા લખ્યું છે ને, નિસારે જતો છોકરો. આ નિસારે જતો છોકરો છે ને, અહીંયા ચિત્ર આપણને આપ્યું છે. અને આ જમણી બાજુ આપણને એક ચિત્ર આપ્યું છે, તેમાં તૂટક તૂટક લાઈન જોડવાની છે. તો બાળકો, આજે આપણે એ તૂટક લાઈન જોડી અને ચિત્ર બનાવીશું અને એમાં રંગ પૂરીશું. તમે તૈયાર? તો ચાલો મારી સાથે. જો ચાલો સૌથી પહેલા આપણે શું કરીશું, જે તૂટક લાઈન છે ને બધી, તે આપણે જોડવાની છે. જો એમાં આપણે કાળી સ્કેચ પેનથી આપણે એ તૂટક લાઈન જોડવાની છે. જો આ રીતે ધ્યાનથી જોજો. હા, આ રીતે જે તૂટક તૂટક લાઈન છે ને, તે બધી આપણે જોડવાની છે. આ રીતે કરવાનું છે. જોજો, ધ્યાનથી કરજો. હા, જો આપણી આઉટલાઈન થઈ ગઈ. હવે આપણે એમાં રંગ પૂરીશું. તો રંગમાં આપણે સૌથી પહેલા આજે આ બાળકનું મોં છે ને, એમાં આપણે સ્કિન કલર લઈશું. જો આ કલર, હવે એમાં આપણે આ સ્કિન કલર પહેલા પૂરી દઈશું. આ રીતે જુઓ, એક સરખો કલર કરવાનો, એક જ દિશામાં કલર પૂરવાનો. આ રીતે હવે એના હાથ પણ આપણે સ્કિન કલરના પહેલા કરી દેવાના. જુઓ, આ રીતે છે ને. આ રીતે આપણે સરસ કલર કરી દેવાનો. રીતે આપણે એક જ કલર સ્કિન કરી દેવાનો. હવે આપણે એના વારમાં રંગ કરીશું. કે રંગ હોય કહો તો? કાળો. જો એના વારમાં રંગ કરી દીધો ને. હવે એના શર્ટમાં રંગ કરીશું. તો એમાં હું જો હવે
આપણે આ એના શર્ટમાં આ વાદળી રંગ પૂરીશું. જુઓ, સૌથી પહેલા આપણે આ બોર્ડર કરી દેવાની આ રીતે. અને આ રીતે રંગ પૂરી દેવાનો. જુઓ, એક જ દિશામાં રંગ આપણે પૂરવાનો આ રીતે. આડી દિશામાં રંગ પૂરીએ તો આખું ચિત્ર આપણે આડી દિશામાં કરવાનું આ રીતે. જુઓ, જો આ વાદળી રંગ પૂરાઈ ગયો ને, હવે એના હાફ પેન્ટમાં આપણે જાંબલી રંગ પૂરીશું. જો આ જાંબલી રંગ, એને પણ આપણે આ રીતે પહેલા બોર્ડર પાસેથી કરી દેવાનું છે આ રીતે. જુઓ, પહેલા આ રીતે બોર્ડર કરી દેવાની, પછી એક જ દિશામાં આ રીતે રંગ પૂરવાનો છે. જુઓ, છે ને, આ રીતે કરવાનું છે. વ્હાઇટ કાગળ આપણને દેખાવું નહીં જોઈએ, એવો થોડો ડાર્ક રંગ કરવાનો છે આમાં. જો થઈ ગયું ને, હવે આપણે એમાં બૂટમાં રંગ પૂરીશું. તો બૂટ આપણે બ્લેક કલરના કરીએ. તમે સ્કૂલે આવો છો ત્યારે જે બૂટ પહેરો છો તે બ્લેક રંગના હોય છે ને, તો આપણે પણ આ બૂટમાં બ્લેક કલર કરી દઈએ. બરાબર છે. હવે એના પર્સમાં રંગ પૂરવાનો છે, તો હું એમાં પીળો રંગ પૂરું છું. જો તમારે જે રંગ પૂરવો હોય તે તમે પૂરી શકો. બરાબર છે. આ રીતે પર્સમાં રંગ પૂરાઈ ગયો. બરાબર છે. હવે આપણે બેકગ્રાઉન્ડ કરીએ. તો સૌથી પહેલા આપણે ઉપર કરીશું. જુઓ, તો એમાં હું આ ભૂરા રંગથી બોર્ડર કરું છું. આ રીતે બોર્ડર કરવાની આ રીતે. જુઓ, પછી થોડું ઝખો રંગ કરવાનો, એટલે કલરને થોડુંક ઓછું પ્રેસ કરવાનું. જો આ રીતે એકદમ ઝખો ઝખો સરસ રંગ પૂરવાનો આવી રીતે છે ને, આ રીતે કરવાનું. જો આ રીતે, પછી તમે બીજો પણ કલર લઈ શકો. જો જેમ કે આપણે વાદળી રંગ લીધો ને, તેવો વાદળી રંગ પણ અહીંયા લઈ શકો. જો આ રીતે એકદમ ઝાંખું ઝાંખું કરવાનું, હલકા હાથે આ રંગ પૂરવાનો આ રીતે. આ રીતે કરવાનું. જો આ રીતે આપણે અડધો કર્યો ને, હવે અહીંયા આપણે ઘાસ બતાવીશું, એટલે આપણે લીલો રંગ પૂરીશું. બરાબર,
એટલે અહીંયાથી આપણે આ આછો લીલો રંગ પૂરીશું આ રીતે જો એકદમ હલકા હાથે આપણે આ રંગ પૂરવાનો છે જો આ રીતે છે ને આ રીતે કરવાનું છે જો અને અહીંયા પણ એ જ રીતે રંગ પૂરવાનો છે જો હવે અહીંયા આપણે આ જ રંગ પૂરીશું પોપટી રંગ પૂરીશું થોડોક પોપટી રંગ પૂરીશું થોડોક પીળો રંગ કરીશું જો હવે આમાં થોડું પીળો રંગ કરીશું આ રીતે અને આ રીતે જો અને એમાં આ કઠ્ઠઈ રંગ પૂરીશું આ રીતે આમાં પોપટી સાથે થોડો ડાર્ક લીલો પણ આપણે પૂરી શકીશું છે ને સરસ લાગે છે ને તમે પણ જો આપણું આ ચિત્ર કમ્પ્લીટ થઈ ગયું ને જો તમે પણ આ રીતે રંગ પૂરી શકો અથવા તો તમને જે ગમે તે રંગ તમે કરી શકો કરશો ને હા